โพลีเฟสแรคติฟายนะซิงเกิลเฟสแรคติฟายในสารคำนี้สารคำนี้มาไฟได้เพื่อรู้ว่าโพลีเฟสอีกเล็กทรีเฟสแรคติฟายนี้เอฟฟิเชนซีซิงเกิลเฟสแรคติฟายต่อตาวัดอะไรหอยชีซิงเกิลเฟสฮาวเฟลแรคติฟายนี้เอฟฟิเชนซี 40.5 ตะกะหอยชีเจอเรื่องซิงเกิลเฟสฟูลเวฟแรคติฟายนี้เอฟฟิเชนซี 81 ตะกะหอยชีเอาเว้ three phase half wave rectifier นี่ efficiency 96.8% อันนี้ three phase full wave rectifier นี่ efficiency 99.8% ไปเจอบิจูเจ้า polyphase rectifier นี่ under จะ output DC ไปเจอเทนี under ripple factor นี่คิมมัดโอชีไปเจอเด็กเล่าไปเลยก็ยิ่งสักไอ้ที่ output DC output นี่ under จะ AC component เรเฮล่าไปเจอजे आउटपुट ने स्मूथ डीसी बनावतो नथी तेने रिपल फैक्टर કહેવામાં આવે છે એટલે રિપલ ફેક્ટર વધારે હોય તો આઉટપુટ પ્યોર સ્મૂથ હોતો નથી બરાબર એટલે જેમ બને તેમ રિપલ ફેક્ટર ની કિંમત ઓછી હોવી જોઈએ જેથી આપણને આઉટપુટ સ્મૂથ ડીસી અથવા પ્યોર ડીસી મળે કારણ કે અમુક કિસ્સાઓમાં આપણે અમુક એપ્લિકેશન ની અંદર શુદ્ધ ડીસી ની જરૂર પડે છેबराबर तो सिंगल फेज हाउ रेक्टिफायर ની અંદર રિપલ ફેક્ટર ની કિંમત 1.21 છે જ્યારે સિંગલ ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર ની અંદર રિપલ ફેક્ટર ની કિંમત 0.48 છે હવે થ્રી ફેઝ રેક્ટિફાયર ની અંદર હાફ વેવ રેક્ટિફાયર માં રિપલ ફેક્ટર ની કિંમત 0.17 અને થ્રી ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર ની અંદર રિપલ ફેક્ટર ની કિંમત 0.04હોય છે હવે આ આઉટપુટમાં રહેલા AC કમ્પોનન્ટ એટલે કે રિપલને દૂર કરવા માટે ફિલ્ટર સર્કિટની જરૂર પડે છે એટલે આથી ફિલ્ટર સર્કિટ જે આપણો ફિલ્ટર સર્કિટ છે તે સ્મૂધ અથવા પ્યોર DC બનાવે છે એટલે કે એ DC ની અંદર રહેલા રિપલ ફેક્ટર અથવા AC કમ્પોનન્ટને દૂર કરે છે તો રિપલ ફેક્ટરની કિંમત ઓછી હોવાને કારણે ફિલ્ટર સર્કિટની કિંમતમાં પણ ઘટાડો થાય છે ત્રીજું જોઈએ કે થ્રી ફેઝ પોલીફેઝ અથવા થ્રી ફેઝ રેક્ટિફાયરની અંદર ત્રણે ત્રણ ફેઝમાંથી આપણે એક સરખી અમાઉન્ટનો કરંટ લેવામાં આવે છે એટલે કે આપણે કહી શકાય કે જે ત્રણે ત્રણ ફેઝ ઉપર એક સરખું લોડનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે એટલે આપણે કહી શકાય કે જે આપણી સપ્લાય સિસ્ટમ ઉપર જે લોડ છે તે બેલેન્સ કન્ડિશનમાં હોય છે પરંતુ સિંગલ ફેઝ રેક્ટિફાયરની અંદર જે લોડ હોય છે તે ફક્ત એક જ ફેઝ ઉપર હોય છે આથી લોડનું અનબેલેન્સ થાય છે જો હવે એક સરખા પાવર રેટિંગ માટે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની કિંમત સિંગલ ફેઝ રેક્ટિફાયર કરતાં ઓછી હોય છે એટલે આપણે કહી શકાય કે બંને કેસની અંદર પાવર રેટિંગ કેવું છે સરખું છે તો જ આપણે એનું કમ્પેરિઝન કરી શકાય બરાબર તેવી જ રીતે એક સરખા રેટિંગ ધરાવતા ડાયોડનું આઉટ થ્રી ફેઝ રેક્ટિફાયરની અંદર જે આઉટપુટ પાવર છે ટ્રાન્સફોર્મરનો તે વધારે હોય છે બીજું ટ્રાન્સફોર્મરની સેકન્ડરીનો જે યુટિલાઇઝેશન ફેક્ટર છે એ થ્રી ફેઝ રેક્ટિફાયરની અંદર વધારે હોય છે હવે જોઈએ પોલીફેઝ રેક્ટિફાયરના ઉપયોગો તો પહેલું કે આ પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ ટ્રેક્શન સિસ્ટમની અંદર કરવામાં આવે છે એટલે કે ટ્રેક્શન સિસ્ટમની અંદર હાયર રેટિંગની ડીસી મોટરનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ડીસી સપ્લાય મેળવવા માટે ટ્રેક્શન સબસ્ટેશનની અંદર પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે જે એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે બીજું પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ રેડિયો અને ટીવી ટ્રાન્સમીટરમાં કરવામાં આવે છે ત્રીજું કે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇલેક્ટ્રોફાર્મિંગ અને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રોસેસમાં ઘણી વધારે કેપેસિટીનો ડીસી પાવર સપ્લાયની જરૂર પડે છે આ ડીસી પાવર સપ્લાય પોલીફેઝ રેક્ટિફાયરમાંથી મેળવવામાં આવે છે હવે જે ચોથું કોપર અને એલ્યુમિનિયમ જેવાના પ્રોડક્શન માટે હાઈ પાવર ડીસીની જરૂર પડે છે એ પણ પોલીફેઝ રેક્ટિફાયરથી મેળવવામાં આવે છે હવે જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇનની અંદર સેન્ડિંગ એન્ડ ઉપર પોલીફેઝ રેક્ટિફાયર મૂકવામાં આવે છે જે એસી સપ્લાયનું ડીસી સપ્લાયની અંદર રૂપાંતર કરે છે એને આપણે એચવીડીસી સિસ્ટમ કહેવામાં આવે છે બરાબર એટલે એચવીડીસી હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં સેન્ડિંગ ઉપર
ડીસી સપ્લાય મેળવવા માટે પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું આપણે જોયું કે ઓલ્ટરનેટર અને સિંક્રોનસ મશીનને ડીસી એક્સાઇટેશનની જરૂર પડે છે. હવે આ ડીસી એક્સાઇટેશન માટે પણ પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો હાઈ ઇલેક્ટ્રોમેગ્નેટ ઉત્પન્ન કરવું હોય તો પણ આપણે ડીસી પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો વધારે કેપેસિટીની ડીસી મોટર અને એસી મોટરને ઓપરેટ કરવા માટે કંટ્રોલ પ્રકારના પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ બેટરી ચાર્જિંગ, થિયેટર લાઇટિંગ વગેરે માટે પણ કરવામાં આવે છે.